કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 ઓગસ્ટ, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારે વિવિધ શહેરના તંત્રને શહેરના વિકાસ માટે ફંડ ફાળવ્યું હતું. જામનગરના વિકાસ માટે જામ્યુકોને 49.13 કરોડ ફાળવાયા છે. મુખ્યમંત્રીના હસ્તે મેયર સહિતના પદાધિકારીઓને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જામ્યુકો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં તંત્રનો ખર્ચ દર્શાવાય છે, પરંતુ અમુક ખર્ચનો ઉલ્લેખ પરચુરણ ખર્ચ તરીકે થાય છે. નામ વગરના આ પરચુરણ ખર્ચ પાછળ પણ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પદાધિકારીઓ પ્રજાના પૈસાનો વેડફાટ કરતા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેને કારણે જનાક્રોશ ફેલાયો છે. તાજેતરમાં રાજકોટમાં કલેક્ટર દ્વારા ફરસાણની મહત્તમ વેચાણ કિંમત જાહેર કરવામાં આવી હતી. ગ્રાહકોના વેચાણ હિતમાં ફરસાણના ભાવ બાંધણા કરવામાં આવે છે, પરંતુ જામનગરમાં તંત્ર આ મુદ્દે એકદમ નિષ્ક્રિય અને ઉદાસીન છે. ગાંઠિયા અને ભજીયાના વિક્રેતાઓ લોકોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જામનગરમાં ફરસાણની વેચાણ કિંમત પર નિયંત્રણ મૂકવાની લોક માંગ ઉઠી છે. જામનગરમાં કચરાના રિસાયકલિંગનો પ્રોજેક્ટ ખોરંભાયેલો પડ્યો છે. માળખાગત સુવિધાના અભાવે મશીનરી બંધ પડી છે. નોબતમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આજે વિપક્ષના કોર્પોરેટરો જેનમબેન ખફી, નીતાબેન પરમાર, જેતુનબેન રાઠોડ ઉપરાંત સહારાબેન મકવાણા અને રંજનબેન ગજેરાએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના સ્થળે બંધ મશીનો નિહાળી વિપક્ષી કોર્પોરેટરોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. તાજેતરમાં ઇસરોએ ચંદ્રયાન 2 પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરવા ભારતે અવકાશયાન મોકલ્યું છે. ચંદ્રયાન 2 એ આજે ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળ પ્રવેશ કર્યો છે. ચંદ્રયાન 7 સપ્ટેમ્બરે ચંદ્રની ભૂમિ પર લેન્ડ કરે તેવી શક્યતા છે. કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજને ઉદ્યોગપતિ BR શેટ્ટી પર હુમલો કરાવ્યો હતો. આ કેસમાં કોર્ટે છોટા રાજન અને તેના 5 સાગરીતોને દોષી જાહેર કર્યા છે. છોટા રાજનને કોર્ટે 8 વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે. યાત્રાધામ સત્તાધારના મહંત શ્રી જીવરાજ બાપુ ગઈકાલે 93 વર્ષની વયે નિર્વાણ પામ્યા હતા. આજે બપોરે તેમની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત હજારો ભાવિકો જોડાયા હતા. પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુએ પણ શ્રી જીવરાજ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.